ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળ્યો છે. શુક્રવારે નવા 173 કોરોનાના દર્દી નોંધાયા હતા, તો 3 દિવસમાં પ્રતિ 10 મિનિટે એક દર્દી પ્રમાણે 439 પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે શુક્રવારે ડેથ રિપોર્ટમાં વધુ એકનું મોત દર્શાવતા સરકારી ચોપડે અત્યાર સુધીમાં 38 દર્દીના કોરોનાથી મોત નોંધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હેલ્થ કેર સિસ્ટમ તમામને સારવાર આપી શકે તેવી પરિસ્થિતિમાં નથી, તેની પણ અમુક મર્યાદા છે. જે ગતિથી દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેની સામે તેટલી ઝડપથી તેમને સારવાર આપી શકાતી નથી. અપૂરતી સુવિધા અને સારવારની અવ્યવસ્થાના કારણે મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. 45થી વધુ ઉંમરના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવાથી મૃત્યુદર ઘટાડી શકાય તેમ છે, તેમ કાર્ડિયોલોજીસ્ટ એક્સપર્ટ ડૉક્ટર જય વ્યાસે જણાવ્યું હતું. તો જિલ્લા કલેક્ટર ડૉક્ટર એમડી મોરિયાની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં વેક્સિનેશનની કામગીરી અને આરટીપીસીઆર ટેસ્ટ વધુ થાય તે રીતનું આયોજન હાથ ધરવામાં સૂચના આપી હતી. તમામ સરકારી કોવિડ હોસ્પિટલની સાંપ્રત સ્થિતિ જેવી કે મેડિકલ સ્ટાફ, ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની તમામ બાબતોની ચર્ચા કરી સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી હતી. જિલ્લામાં તંત્ર 2392 બેડની સુવિધા ઊભી કરી છે. ભરૂચ જિલ્લામાં કોવિડ-19ની સારવાર માટે MOU કરેલી 6 હોસ્પિટલોમાં કુલ 429 બેડ, જ્યારે એમ્પ્લેઇન કરેલી 39 હોસ્પિટલમાં 1253, 8 કોવિડ હેલ્થ સેન્ટરમાં 276 તેમજ કોવિડ કેર સેન્ટરમાં 90 બેડ મળી વહીવટીતંત્રએ કોરોનાની દર્દીઓ માટે કુલ 2392 બેડની સુવિધા ઊભી કરાઈ છે, જેમાં ઓક્સિજનયુક્ત 1421 ICU સાથેના 272 તેમજ વેન્ટિલેટર સહિતના 107 બેડ તૈયાર રખાયા છે. આ ઉપરાંત કોવિડની માહિતી માટે તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ભરૂચ જિલ્લામાં કોવિડ-19 રસીકરણ કેન્દ્રોની વિગત, RT-PCR ટેસ્ટિંગ કેન્દ્રોની વિગત તથા કોવિડ-19ની સારવાર અપાતી ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર તથા કોવિડ સેન્ટરની માહિતી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આરોગ્ય વિભાગને તાકીદ કરી છે. 0642422244 નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કે જરૂરિયાતમંદ લોકોને સરકાર દ્વારા એક્વાયર કરેલા સ્થળે બેડની સુવિધા સહિતની વિગતો મળી રહે તે માટે તંત્રએ આયોજન કર્યું હતું.